સુરતમાં થયેલી આગની ગોઝારી ઘટના બાદ જાગ્યું તંત્ર. બોટાદ જિલ્લામાં પણ શરૂ કરાયું હવે ફાયરના સાધનોને લઈને ચેકિંગ ઝુંબેશ. તંત્ર દ્વારા તમામ મોટા બિલ્ડિંગને ચેક કરવાના કરાયા આદેશ, અને જો કોઈ ચૂક જણાશે તો સખ્ત પગલાં ભરવાની પણ અપાઈ ખાતરી. આજરોજ બોટાદ ખાતે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી, જેમાં ગઈકાલે સુરત ખાતે બનેલી આગની ગોઝારી ઘટના બોટાદમાં ના બને તેવા હેતુથી બોટાદ જિલ્લાના તમામ શહેરી વિસ્તારોમાં અને તમામ હાઈરાઇઝ બિલ્ડિંગો, કોમર્શિયલ બિલ્ડિંગો, મોલ, ખાનગી તેમજ સહકારી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ જેવી તમામ જાહેર જગ્યાઓ પર કુલ 6 ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં નગરપાલિકાના ફાયર વિભાગનો સ્ટાફ, ઇલેક્ટ્રિશિયન વિભાગ, બાંધકામ વિભાગ તેમજ નાયબ મામલતદાર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈ પણ સ્થળે ફાયરના નોર્મ્સ મુજબના સાધનો નહીં હોય અથવા તો મંજૂરી નહીં હોય તો તેને તાત્કાલિક ધોરણે 3 દિવસ માટેની નોટિસ ફટકારવામાં આવશે, અને 3 દિવસમાં જ જો નિયમ મુજબના સાધનો અને મંજૂરી નહીં લેવામાં આવે તો તેવા બિલ્ડિંગને સીલ મારી અને ધોરણસરના પગલાં લેવાનું જણાવ્યું હતું. જ્યારે આગામી 3 દિવસ માટે તમામ ક્લાસીસ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સસ્પેન્ડ રહેશે તેવો આદેશ પણ કરાયો હતો. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં હકીકતમાં કડક હાથે પગલાં લેવાશે કે પછી થોડા દિવસો બાદ તમામ કાર્યવાહીઓ પહેલાંની જેમ કાગળ પર જ રહેશે તો આગામી સમય જ બતાવશે. કાલે સુરતમાં એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યું છે. આ પ્રકારનો બનાવ કોઈ પણ સંજોગોમાં આપણા બોટાદ જિલ્લામાં બનવા નહીં પામે. આ હેતુને ધ્યાનમાં રાખીને અને સરકાર શ્રીની સૂચનાઓ પ્રમાણે બોટાદ નગરપાલિકા વિસ્તારોમાં, તમામ શહેરી વિસ્તારોમાં જે કંઈ કમર્શિયલ કોમ્પ્લેક્સ છે, મોલ છે, હાઈરાઇઝ બિલ્ડિંગ્સ છે, ખાનગી કે સરકારી હોસ્પિટલ્સ હોય કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય, તમામની ચકાસણી અને તપાસણીનું 2 દિવસમાં સઘન રીતે ચકાસણી અને તપાસણી કરવામાં આવશે. ફાયર સેફ્ટીના નોર્મ્સ આ તમામ બિલ્ડિંગ્સ ફોલો કરી રહી છે કે નહીં એના ઉપર આપણી જે ટીમોની રચના કરવામાં આવી છે, આ ટીમો આજે અને કાલે સ્થળ ઉપર જઈને ચકાસણી કરશે અને કોઈ પણ પ્રકારનું વાયોલેશન થઈ રહ્યું હોય તો સ્થળ ઉપર જ એને નોટિસ આપવામાં આવશે. હાલ બોટાદ જિલ્લા વિસ્તારમાં ટોટલ 6 ટીમોની રચના કરવામાં આવી છે. આમાં આપણા નગરપાલિકાની ફાયર ટીમ, ઇલેક્ટ્રિક ટીમ, બાંધકામ ટીમ અને નાયબ મામલતદાર આ તમામ ટીમોમાં રહેશે. સ્થળ ઉપર જ કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો એને તાત્કાલિક નોટિસ આપવામાં આવશે, અને 3 દિવસ પછી પણ આ પ્રકાર આ જે ક્ષતિ છે એની પૂર્તતા ના થાય તો કાયદા પ્રમાણે એને સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તાત્કાલિક ધોરણે આ તમામ પ્રકારની ક્લાસીસ સસ્પેન્ડ રહેશે. જે સંસ્થાઓ ફાયર સેફ્ટીના નોર્મ્સનું પાલન ના કરી રહી હોય આ તાત્કાલિક સસ્પેન્ડ રહેશે. જ્યાં સુધી આ નોર્મ્સની પૂર્તતા ના થાય ત્યાં સુધી એની કામગીરી સસ્પેન્ડ રહેશે. હાલ જે રીતે મેં કીધું, અમારી જે તપાસની ટીમો છે ત્યાં સ્થળ ઉપર જઈને ચકાસણી કરશે. આ કોઈ પણ પ્રકારની ક્ષતિ છે આ ધ્યાન બહાર નહીં જશે. આ લોકોને તાત્કાલિક નોટિસ મળશે અને પછી એના સામે કાર્યવાહી કરવામાં આવશે.